નમસ્કાર સ્વાગત છે તમારું ગુજરાત અપડેટમાં બનાસકાંઠામાં એક ચૂંટણી પૂરી થઈ અને બીજી ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે કારણ કે સાંસદ બન્યા બાદ ગેનીબેન ઠાકોરે વાવ બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને હવે આ સીટ પર ટૂંક સમયમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ચૂંટણી લડવા માટે ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓ થનગની રહ્યા છે ત્યારે મહત્વની વાત એ રહેશે કે બનાસકાંઠાની હાઈપ્રોફાઈલ ગણાતી સીટ વાવ વિધાનસભા માટે ભાજપ અને કોંગ્રેસ તરફથી કયા નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવશે બે પર 2017 માં ગેનીબેન ઠાકોરે કુલ મત એક લાખ બે હજાર મતો મેળવીને વિજય મેળવ્યો હતો જ્યારે ભાજપના નેતા સ્વરૂપજી ઠાકોરે છ્યાસી મતો મેળવ્યા હતા જ્યારે અપક્ષના નેતા અમિરામભાઈ આસલે સત્યાવીસ હજાર મતો મેળવીને જીતના સમીકરણો બદલ્યા હતા જ્યારે આ વખતે લોકસભાની ચૂંટણીમાં અમીરામભાઈ આસલે ભગવો ધારણ કર્યો છે જેના કારણે આ વખતે પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે વાત કરીએ વિધાનસભાના જાતીય સમીકરણની તો આ બેઠક પર ઠાકોર સમાજના સત્યાવીસ ટકા ચૌધરી પટેલ સમાજના સોળ ટકા દલિત સમાજના અગિયાર ટકા બ્રાહ્મણ સમાજના નવ ટકા અને રબારી સમાજના નવ ટકા મતદારો છે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ખેડૂત વર્ગનું પ્રભુત્વ રહેલું છે તેમજ ઠાકોર અને ચૌધરી સમાજની મોટી વોટ બેંક છે અહીંના મતદારો ચૂંટણીમાં વ્યક્તિ વિશેષને પ્રાધાન્ય આપે છે અગાઉ નાના સમાજના ઉમેદવારો પણ અહીંથી સાંસદ સભ્ય બન્યા છે હવે વાત કરીશું વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામની તો તેમાં સૌથી મોકરે નામ શંકરભાઈ ચૌધરી સામે થરાદની ચૂંટણીમાં હારેલા ગુલાબસિંહ રાજપૂતનું છે ગુલાબસિંહ રાજપૂત રાજપૂત સમાજના આગેવાન છે અને થરાદના પૂર્વ ધારાસભ્ય પણ છે ત્યારબાદ બીજું નામ ઠાકરસીભાઈ રબારીનું છે ઠાકરસિંહભાઈ રબારી માલધારી સમાજના આગેવાન નેતા છે છેલ્લા દસ વર્ષમાં તેઓ મુખ્ય ધારાના રાજકારણમાં આવવામાં સફળ રહ્યા છે અને એ માટે તેમણે ગ્રાઉન્ડ લેવલ પર ઘણી મહેનત પણ કરેલી છે ગેનીબેન ઠાકોરને સાંસદ તરીકે દિલ્હી પહોંચાડવામાં ઠાકરસિંહ બેરેબારીએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ત્રીજા દાવેદાર કેપી ગઢવીને માનવામાં આવી રહ્યા છે વર્ષોથી વકીલાત કરતા કેપી ગઢવી અત્યાર સુધીમાં એક પણ ચૂંટણી લડ્યા નથી પરંતુ આ વખતે ચૂંટણી લડી શકે છે હવે વાત કરીશું વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના પ્રબળ દાવેદારોની વાવની ટિકિટ માટે ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોરનું નામ રેસમાં છે સ્વરૂપજી ઠાકોર બે હાજર બાવીસમાં વાવથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા જોકે ગેનીબેન ઠાકોર સામે તેમની હાર થઈ હતી તેઓ વાવ તાલુકાના ડિયોગ ગામના વતની છે ત્યારબાદ બીજું નામ વાવરાણા ગજેન્દ્રસિંહજીનું છે તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને શંકર ચૌધરીના નજીકના ગણા છે તેમણે બે હાજર સત્તર અને બે હાજર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની જીત માટે ખૂબ જ મહેનત કરી હતી ત્યારે શક્ય છે કે હવે તેમને પોતાની મહેનતનું ફળ મળી શકે છે ત્યારબાદ ત્રીજું નામ શૈલેષ ચૌધરીનું છે શૈલેષ ચૌધરી પણ વાવથી ટિકિટ માટે દાવેદાર મનાય છે શૈલેષ ચૌધરી પરબત પટેલના પુત્ર છે અને માર્કેટ યાર્ડના ચેરમેન છે તો તમે કમેન્ટ કરીને જણાવશો કે ભાજપ અને કોંગ્રેસમાંથી વાવ વિધાનસભા માટે કોણ પ્રબલ દાવેદાર છે અને કોને ટિકિટ મળી શકે છે